નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપણો જે પાઠ આજે શરૂઆત કરવાનો છે પ્રકરણ નંબર તેર ધ્વનિ ધ્વનિની અંદર આપણે શરૂઆત કરીએ તો આપણી આજુબાજુ કેટલાય અવાજ આવતા હોય છે જેમાં સાધનોનો અવાજ છે વાતચીતનો કોઈ કરતા હોય એનો અવાજ છે પછી ટીવી છે અથવા તો મ્યુઝિક સિસ્ટમ છે તો કેટલાય પ્રકારના અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ જે ધ્વનિ સ્વરૂપે આપણને સાંભળતા હોય છે ધ્વનિ એટલે કે કંપન કરતી વસ્તુ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે ધ્વનિને રીતે વ્યાખ્યાની રીતે શું કહેવામાં આવશે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે બરાબર ચોપડાની અંદર લખવું તો લખી શકો છો તમે કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે કંપન કરતી વસ્તુમાં કંપન એટલે શું કંપન એટલે કે વસ્તુ જે છે એની વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહે છે તમે થાળી છે થાળી હાથમાંથી પડી જશે તમે જોશો તો એની ધ્રુવજારી કેવી ઉપર નીચે થતી હોય છે રબર બેન્ડ તમે જોયું હશે રબર બેન્ડે ખેંચીને વચ્ચેથી તમે નીચે કોઈ બી એક સાઈડ ઉપર અથવા નીચેની સાઈડ પકડે અને છોડી દો તો રબર કેવું કંપન કરશે તો એ કંપન કહેવાય કહેવાયને ખ્યાલ આવી ગયો તો એ કંપન જે છે એ ઉપર નીચે થતી હોય આગળ પાછળ થતી હોય તો એવી ગતિ એટલે કંપન તરીકે ઓળખવામાં આવતું હોય છે આપણે આજે જે જોવાનું છે એની વાત કરીએ તો આપણી આજુબાજુ જે શરૂઆતની અંદર વાત કરી છે એની આપણે ચર્ચા કરી લઈએ જ્યારે કોઈ દરવાજો ખખડાવે છે તમે ટોરવેલનું ધ્વનિ સાંભળો છો ત્યારે તમે સહેલાથી ખબર પડી જાય કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે મોટે ભાગે કોઈ તમારા તરફ આવી ગયું રહ્યું હોય તો માત્ર તેના પગલાંને અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિઓને બાકીના ખેલાડીઓને પકડા પકડવાના હોય છે આંખે પાંટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કયો ખેલાડી સૌથી નજીક છે તમે આ બધી રમત રમ્યા છો હવે સંતા કુકડીમાં તમે ઉદાહરણ તરીકે જોઈએ તો તમે સંતા કુકડીની વાત કરો તો આંખો પાંટો બાંધશો તો દેખાશે નહીં તો દેખાશે નહીં તો નજીક વ્યક્તિ જે છે એને આપણે પારખવું હોય તો આપણે એનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે પણ એકબીજાને મદદથી જ આપણે જોઈએ કે સા અહીંયા જે બીજી વાત કરી છે કે આપણે એકબીજા સાથે વાતચીત કરવાની મદદ કરતા આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારની ધ્વનિ સાંભળીએ છીએ તમારી આસપાસ સાંભળતા મળતા ધ્વનિની એક યાદી બનાવો તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાંધ્યો જેવા કે વાંસળી તબલા હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતી ધ્વનિ સાંભળો છો બરોબર આકૃતિમાં પણ તમને બતાવેલા છે તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કંપન કરવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે જે કંપન જે છે એ ઉપર નીચે અથવા આગળ પાછળ ગતિ કરતી હોય છે અને એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પણ પામી શકે છે બરાબર હવાનું માધ્યમ છે ઘન માધ્યમ છે અને પ્રવાહી માધ્યમ છે એટલે ધ્વનિ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે પણ સૌથી વધારે જોઈએ તો ઘનની અંદરથી પ્રસરણનો દર વધુ જોવા મળે અમુક ધ્વનિ બીજા કરતા શા માટે સંભળાય છે એ આ પ્રકારમાં સિતાર છે વાંસળી છે હાર્મોનિયમ છે ત્યાર પછી આગળ જોઈએ કંપન કરતા પદાર્થો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે પ્રથમ ટોપિક આપણને બતાવ્યું છે સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ બાય અ બોડી સાણાનો ઘંટ બેલ જ્યારે પણ ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો તમને શું અનુભવ થાય છે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરીથી તેને સ્પર્શ કરો શું કંપન લાગે છે તો મેં તમને એક થાળીનું ઉદાહરણ આપ્યું હમણાં થોડી વાર પહેલા રબર બેન્ડનું ઉદાહરણ એક આપ્યું એ જ રીતે તમને આ અહી બેલનું ઉદાહરણ આપેલું છે તમે મંદિરમાં અથવા સ્કૂલની આજ આપણે સ્કૂલમાં જઈએ

હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો જે આકૃતિમાં દર્શાવેલું છે જ્યારે તમે આકૃતિ જે બતાવેલી છે એ આકૃતિ પ્રમાણે અવલોકન કરશો ને તો જેવું તમે આના પર આ લાકડી વડે ઠપકારશો તો કંપન થવાની ધીમે ધીમે શરૂઆત થશે એટલે ધ્વનિનું ઉત્પાદન જે છે એ ચાલુ થશે ત્યાર પછી તમે હાથ વડે અથવા આંગળીના આત્મ થતી જણાવ્યું સ્પષ્ટપણે અનુભવ બી કરી શકશો એટલે કે જ્યારે તમે હાથ જે છે આંગળી હોય અથવા હાથમાં થતી જણ જણા જે ધ્રુજારીનો અનુભવ તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો બીજું કે ધોની જે અવાજ જે છે ઉત્પાદન બંધ થયા બાદ તમે એ જે તણાવ જે છે એને સ્પર્શ કરવામાં આવે તો આંગળી હાથમાં જણહણાટી જે ધ્રુજાળીનો અનુભવ જે થવો જોઈએ એ પ્રમાણે થશે નહીં એટલે કે કનપન અનુભવ થતો નથી તો અહીં જે ધ્રુજાળી જે છે એમાં લાકડી વડે જ્યારે પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત તેને હાથમાં ચુસ્ત રીતે પકડો તો તમને એટલો બધો અનુભવ થશે નહીં પણ સામાન્ય આંગળીનો સ્પર્શ કરશો તો તમને એનો સ્પષ્ટપણે એનો કંપનનો તમને અનુભવ થતો જોવા મળશે તેર પોઈન્ટ બે પ્રવૃત્તિ આપેલી છે રબર બેન્ડ રબર બેન્ડની પ્રવૃત્તિ તમને સમજાયેલી છે તો આ બેન્ડ રબર બેન્ડ છે એની અંદર તમે જોઈ શકો છો આ રીતે એક્ઝામ એક્ઝામ્પલ જે આપેલું છે એની અંદર રબર બેન્ડ છે આ રીતે ફોટામાં દેખાય પ્રમાણે કંપાસ બી લઈ શકો છો બરાબર આની અંદર કંપાસ જ લીધું છે અથવા કોઈ ચોરસ વસ્તુ પણ લઈ શકો છો પછી શું કરો તેને પેન્સિલની બોક્સની જે લાંબી બાજુની આસપાસની વીંટાળવાની જે પેન્સિલ જે છે એની બંદીની આ પ્રકારે બરાબર બે પેન્સિલ બોક્સને અને ખેંચાયેલી રબરની વચ્ચે દાખલ કરો અને હવે રબર બેન્ડ ક્યાં મધ્યમમાંથી ખેંચો શું તમને કોઈ ધ્વનિ સંભળાયશું રબર બેન્ડ કંપાનો અનુભવે છે તો જે રીતે મેં તમને પહેલાં એક ઉદાહરણ આપ્યું હતું કે રબર બેન્ડ છે એને ખેંચો અને ખેંચા દીધા બાદ પછી મધ્યમાંથી એને ખેંચશો તો એનો તમે અનુભવ કરી શકશો કંપનનો તો તમે જ્યારે આ પ્રકારે મધ્યમાંથી ખેંચવાનો પ્રયત્ન કરશો તો તરત જ ધ્વનિનો અવાજ સંભળાય છે પછી તમે આંગળી વડે સ્પર્શ કરશો રબર બેન્ડ ઉપર તો કંપનનો પણ અનુભવ થતો જોવા મળશે તો કંપન કરતી વસ્તુ એ કે પદાર્થ હોય તો એમ કહી શકાય કે ધ્વનિ ઉત્પન્ન કરે છે બરાબર તો કંપન કરતી વસ્તુ એ શું ઉત્પન્ન કરે છે ધ્વનિ ઉત્પન્ન કરે છે તો આની અંદર તમે જોઈ શકો છો કે આગળ પાછળ ગતિ કરતી જોવા મળશે કે ઉપર નીચે જે કંપન કેવી રીતે જોવા મળશે જે હમણાં મેં થોડી વાર પહેલાં કીધું જેમાં અગાઉ જે પ્રવૃત્તિ જોયા આ પ્રવૃત્તિની અંદર અથવા આ રબર બેન્ડની તમે વાત કરશો તો આની અંદર ખૂબ જ ઝડપથી જે રબર બેન્ડ જે છે એ આગળ પાછળ પણ જોવા મળશે એટલે કે રબર બેન્ડની અંદર ઉપર નીચે ગતિ કરતી જોવા મળશે પણ કેટલીક વસ્તુ એવી છે જેને આગળ પાછળ અથવા ઉપર નીચે જે પ્રકારે ગતિ કરતી જોવા મળશે તો આ પ્રકારે આવૃત્તિને આધારે ખૂબ વધારે પણ જોવા મળશે તો કંપનમાં આ પ્રકારે જે પદાર્થની જે ગતિ જે છે ઉપર નીચે અથવા આગળ પાછળ આ પ્રમાણે ગતિ કરતે હોય છે જે પદાર્થની ગતિને કંપન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ચુસ્ત નીચે આપેલું છે કે સ્થાનથી બીજા સ્થાન આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે છે ત્યારે તે ધ્રુજે છે તેને ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે તેની ધ્રુજારે બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી બરાબર તમે રબર બેન્ડને ખેંચશો ને તો ત્યારે તમને એનો અનુભવ થશે બરાબર પણ જ્યારે એ રબર બેન્ડને તમે પકડી લેશો બરાબર તો એનો જે ધ્વન જે અનુભવ જે છે એ તમને ઓછો થતો જોવા મળશે ત્યાર પછી ધાતુની એક ડીશ લેવાની છે જે તમને ફોટામાં દેખાય છે એ પ્રકારે હવે આ રીતે લીધા બાદ પાણીના તરંગો તમારે અવલોકન કરવાનું છે તમે પાણી પાણી જે છે થોડાક માત્રામાં ડીશની અંદર લેવાનું અને ડીશની અંદર લીધા બાદ તમારે એને આ પ્રકારે જે ફોટો દેખાય એ પ્રકારે ચમચી વડે ટપકારવાનું છે જ્યારે તમે જોશો તો અંદર ગોળ તરંગો તમને જોવા મળશે તમને એક બીજું ઉદાહરણ આપો કે જ્યારે તમે કોઈ નદી અથવા તળાવ છે એની અંદર પથ્થર નાખશો તો ગોળ ગોળ રાઉન્ડ તમને જોવા મળશે તો એ તરંગો કહેવામાં આવશે બરાબર તો એક કંપન અને દોલનોની વચ્ચેનો એક કહેવામાં આવે કે કંપન વિસ્તાર કહેવામાં આવતો હોય છે કંપન એટલે કે ખૂબ ઝડપથી આગળ પાછળ ઉપર નીચે થતી ગતિ એટલે કે કંપન કહેવામાં આવશે પણ જ્યારે દોલન જે છે એ દોલન એટલે શું કે ખૂબ જ ધીમેથી સંતુલન સ્થાનની આસપાસ થતી એક ગતિ પોતાના સમતોલન સ્થાનથી આસપાસ શું કરશે એક પ્રકારની ગતિ જોવા મળશે અને એ પ્રકારની ગતિ એટલે દોલન કહેવામાં આવશે બરાબર દોલન એટલે કે સમતોલન સ્થાનથી પદાર્થ જે છે એ ગતિ કરતો હોય બરાબર તો એવી જે ગતિ જે છે એને દોલન તરીકે ઓળખવામાં આવશે કંપન કરતી વસ્તુની આવૃત્તિ વધી હોય છે જ્યારે દોલન કરતી વસ્તુની આવૃત્તિ ઓછી હોય છે બરાબર તો અહીં જે બીજી એક વસ્તુ बताए છે કંપ વિસ્તારની વાત કરેલી છે કંપ વિસ્તાર એટલે શું તો સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે એમ પણ લખી શકો છો અહીંયા જે બતાવેલી છે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે એમ પણ લખી શકાય છે આ પ્રકારે આપેલી છે રીતે તમને દોલનની કીધી તો દોલન અને કંપની આધારિત દર્શાવેલ છે ત્યાર પછી નીચે તમને આ રીતે વાજિંત્ર બીજું બતાવ્યું છે અને એક તારો તરીકે ઓળખવામાં આવે છે એક તારો જે છે એને તમે જોશો તો આ પ્રકારે જોવા મળશે એક તારો જે છે એને તમે અવલોકન ક્યાંક જોયું હશે કદાચ તો આની અંદર તમે એક તારો જે છે એ લાકડાનું વાજિંત્ર કહેવામાં આવેલું છે બરાબર આ પ્રકારે જોવા મળશે જે ફોટામાં દેખાય છે એ પ્રકારે હવે એને તમે બનાવી પણ શકો છો એમાં એ પોલાળિયું કાચલું જે લેવાનું છે કાચલું કહેવાય અને સંગીત વાંદરે એક તારો બનાવો અને આ પ્રકારે માટીનો જે ગળો જે છે એની મદદથી પણ તમે બનાવી શકો છો બરાબર તો એ ઓગાળો અને તેને કંપન કરતા ભાગને ઓળખો જે બતાવેલું છે એ પ્રકારે જોવાનું છે જ્યારે તમે એના પર આ જે ઉપર તમને બ્લેક કલરની જે લાઈન જેવી દેખાય છે એ તાર છે બરાબર હવે એ તાર છે એ તારને ઉપર આ પ્રકારે જે બીજું આપેલું છે એના ઉપર બી તાર હશે એને જ્યારે તમે ઘર્ષણ કરશો એટલે ઘર્ષણ કરવાથી તાર જે છે એના પર થોડુંક આંશિક રીતે દબાણ આપતા રહેશો તો એક પ્રકારનો અવાજ કંપન ઉત્પન્ન થવાની શરૂઆત થશે એટલે કંપન કરતી વસ્તુના સંતુલન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતર થવાનું શરૂઆત થશે અને એના કારણે એક પ્રકારની એક અવાજ ઉત્પન્ન થતું હોય એ પ્રકારે જોવા મળશે તો આ પ્રકારે ઘર્ષણના કારણે ઉત્પન્ન થતો એક તારો જે તમને ફોટામાં દેખાય છે એ પ્રમાણે બતાવેલ છે પછી સંગીત વાંધ બતાવેલા છે જેમાં કેટલાક વાંધ તમને દર્શાવેલા છે તો એ વાંધ્ય જે છે એને ધ્વનિ ઉત્પન્ન કરતો કયો ભાગ જે છે બરાબર એ તમારે લખવાના છે જે બાકીના ખાનામાં છે કે વીણા છે તો વીણાની અંદર દોરી હોય તણાયેલી દોરી ખેંચાયેલી તર દોરી એક પ્રકારની તાર કહીએ તો પણ ચાલશે પછી તબલા તો તમે જોયા છે અને એના પર શું હોય એ પ્રકારનું ચામડાનું જે કવચ હોય મેમ્બ્રેઇન કહેવાય ખેંચાયેલી સપાટી પછી વાંસળી છે તો હવાનો એક સ્તંભ એક લાકડાનું બનેલું એક પ્રકારનો સ્તંભ કહેવામાં આવશે પછી તમે જે કોઈ પણ વધારાનું ઉદાહરણ લખી શકો છો ઢોલક પણ લખી શકો છો જે તબલા જેવું જ આવશે જે ખેંચાયેલી મેમ્બ્રેન પ્રકારે એની અંદર પણ ઢોલકની અંદર જોવા મળશે પછી જો કદાચ શરણાઈ જોઈ હશે તો હવાનો સ્તંભ જેવું જ આવશે વાંસળી જેવું જ આવશે પછી વાયોલિન જોયું હશે કદાચ કોઈએ તો જે એક તારો હોય છે એક પ્રકારે જો વાયોલિન જોવા મળશે તો એની અંદર પણ તણાયેલી દોરી જે આખાનામાં લખી શકો છો પછી ઘંટડી જે છે આપણા ઘરની અંદર તો એનો બહારનો જે ભાગ છે પતરા જેવો એક પ્રકારે લગાડેલો હોય છે તો એ પણ તમે લખી શકો છો તો આ અહીં જે તમને જે બતાવેલા છે એ તમારે એવા ઉદાહરણ લખવાના કે જેની અંદર તમારે એક તારાની રીતે જે પણ ઉદાહરણ બતાવેલા છે એ બધા ઉદાહરણ તમે અંદર સ્પષ્ટપણે લખી શકો છો ખાના બોક્સની અંદર તો એ જે ઉદાહરણ છે વધારાના ઉદાહરણ મંજીરાને બધા આપ્યા છે કદાચ મંજીરા જે છે માણ છે મોટાવાળા માટીનો ઘડો જે ફોટો બતાવ્યો છે માટીના ગડા કરતાલ જોયા હશે આ વાંધ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો છો જે તમને નીચે ફોટો દેખાય છે એ માણ અને મંજીરાનો ફોટો બતાવેલો છે બરોબર તે વાંધ્યા છે એક પ્રકારનું સંગીત વાંધ્યા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે જે પણ પ્રવૃત્તિ જોઈએ છે એ પ્રવૃત્તિ પ્રમાણે એ બધી વસ્તુ કંપનીને આધારિત સમજાવેલી છે બરાબર હવે આગળની પ્રવૃત્તિ જે ટોપિક માટે આપણે ફરીથી આવતા પીરિયડમાં મળીશું